દાઉધારી દેવના કરાર. સાઉલ ઇસ્રાયલના પહેલા રાજા હતા. તો ઊંચા અને સુંદર હતા. જીસા તે લોકાશી ઈચ્છા હતી એકદમ તીસા જ ઇસ્રાયલ વર તેના રાજ કરુના થોડાક વર્ષા સાહમાં સાઉલ એક બેસ રાજા હતા. પણ માગુન તો એક દુષ્ટ માનુષ બની ગયા જેની દેવની ગોઠી શાલા નહીં માનના. તે સાટી દેવની એક દૂસરે માનુષલા પસંદ કરા જો એક દિવસ તેને જાગાવર રાજા બની. દેવની દાઉદ નામના એક જુવાન ઇસ્રાયેલી ગોહોલા પસંદ કરીને એક દિવસ સાઉલને જાગાવર રાજા હોયલા સાટી તૈયાર કરુલા શરૂઆત કરના. દાઉદ બેથલેહેમ શહેરના એક બાળદી હતા. ખૂબ સમય પૂરો દાઉદની સિંહ અને નડગલા મારી ટાંકને કાકા દાઉદ મારફતે રાખવાળી કરતા સમય તેને બહાસને મેંડા સાહવર તે હુમલા કરેલ હતા. દાઉદ એક નમ્ર અને ધાર્મિક માનુષ હતા. તેની દેવર ભરોસા કરા અને તેની ગોઠી સહલા માનના. જદો દાઉદ આજુ જુવાન ગોહો જ હતા. તેની ઊંચા તાળ ગોલિયાથને ઈરોદ લડાઈ કરના. ગોલિયાથ એક ખૂબ ચાંગલા સૈનિક હતા. તો ખૂબ મજબૂત અને લગભગ 3 મીટર ઊંચા હતા. પણ દેવની ગોલિયાથલા મારુલા અને ઇસ્રાયેલલા બચવુલા સાટી દાઉદલા સહાય કરના. તેને માગુન દાઉદની ઇસ્રાયેલ દુશ્મન સાવર ખૂબ વખત વિજય મેળવના. દાઉદ એક મોટા સૈનિક બની ગયા અને તેની ખૂબ લડાઈ સામા ઇસ્રાયેલી સેનાની આગેવાની કરના. લોકા તેલા પકાવાનના. લોકાશી દાઉદ વર હોડી માયા કરી કા સાઉલ તેલા હેરી બળુલા લાગી ગયા. છેલ્લે સાઉલ તેલા મારી ટાકુલા માગ હતા. તે સાટી દાઉદ તેનેથી અને તેને સૈનિક સાહ પાસુન દપુલા સાટી રાનમાં પોળી ગયા. એક દિવસ જદો સાઉલ અને તેના સૈનિક દાઉદલા ગૌસત હતા તો સાઉલ એક કાપરમાં ગયા. યે તેજ કાપર હતી જેમાં દાઉદ દપેલ હતા. પણ સાઉલની તેલા નહીં હેરા. દાઉદ સાઉલને માગ તેને ખૂબ આગળ નીંગી ગયા અને તેને કાપડના એક ટુકડા કાપી લીના. માગુન જદો સાઉલ તે કાપર માસું નીંગના તો દાઉદની તેલા આરટીની તે ધરેલ કાપડને ટુકડાલા દાખવના. યે રીતે સાઉલ જાની ગયા કા દાઉદની રાજા બનુલા સાટી તેલા મારી ટાકુલા તે નાકાર કરી દીના. થોડાક સમય માગુન સાઉલ લડાઈમાં મરી ગયા અને દાઉદ ઇસ્રાયેલના રાજા બની ગયા. તો એક બેસ રાજા હતા અને લોકાશી તેને વર માયા રાખી દેવની દાઉદલા આશીર્વાદ દીધા અને તેલા સફળ બનાવના. દાઉદની ખૂબ લડાઈ લડે અને દેવની ઇસ્રાયેલને દુશ્મન શાહલા હરવુલા સાટી તેની સહાય કરી. દાઉદની યરુસલેમ શહેરલા જીતીની તેલા તેની રાજધાની બનવી. જટતો રહના અને રાજ કરના. દાઉદ 40 વર્ષ પાવત રાજા રહના. એ સમય દરમિયાન ઇસ્રાયેલ સામર્થ્યવાળા અને ધનવાન બની ગયા. દાઉદ એક મંદિર બનવુલા માગ હતા જઠો અખા ઇસ્રાયેલ દેવની આરાધના કરી શકત અને તેને સાટી બલિદાન ચડવી શકત. લગભગ 400 વર્ષ પાસુન તે લોકો મૂસાની બનવેલ મીળુની માંડવમાં દેવની આરાધના કરો હતા અને તેને સાટી બલિદાન ચડવો હતા. પણ તઠ એક નાથાન નામના એક દેવ સહુન શીખવનાર હતા. દેવની તેલા દાઉદલા યે સાંગુલા સાટી દવાડા. તું ખૂબ લડાઈ લડના. તે સાટી તું માને સાટી યે મંદિરલા નહીં બનવી શકસ. તુના પોસા એલા બનવી. તરી પણ માં તુલા ખૂબ આશીર્વાદ દીન. તુના એક વંશ કાયમને સાટી માને લોકા સાહવર રાજાને રૂપમાં રાજ કરીલ. કાયમને સાટી રાજ કરવાવાળા તો દાઉદના એકમાત્ર વંશ ખ્રિસ્ત હતા. ખ્રિસ્ત દેવને પસંદ કરેલ માનુષ હતા. જો દુનિયાને લોકાશે પાપ સાહપાસુન બચવીલ. જદો દાઉદની નાથાને સંદેશલા આયકના તો તેની દેવના ધન્યવાદ કરા અને તેની સ્તુતિ કરના. દેવ તેને માનલા વધવી રહને અને તેલા ખૂબ આશીર્વાદ દે હતા. ખરેખર દાઉદલા માહિત નહીં હતા કા દેવ યે ગોઠી સહલા યે સમયમાં આપાલા માહિત આહા કા. ઇસ્રાયેલી સહલા એક લાંબા સમય પાવત લગભગ 1000 વર્ષ પાવત ખ્રિસ્તલા યવની વાટ હેરુલા પડેલ. દાઉદની ખૂબ વર્ષા પાવત ન્યાયી રીતે તેને લોકા સાહવર રાજ કરના. તેની ખૂબ માનપૂર્વક દેવને ગોઠી સહલા માનના અને દેવની તેલા આશીર્વાદ દીધા. જોકે તેને જીવનને અંતમાં તેની દેવની વિરુદ્ધ ખૂબ મોટા પાપ કરેલ હતા. એક દિવસ દાઉદની તેને મહેલને બહેર હેરા અને એક સુંદર બાયકોલા આંગળતા હેરના. તો તેલા નહીં ઓળખો હતા. પણ તેની
માહિતી કાઢી લીધી કા તીના ના બેત સેભા હતા તેને નદરલા ફિરવી લેવલા પડો તેને જાગ દાઉદની તિલા તેને પાસી લયુલા સાટી એખાદલા દવાડા તો તીને હારી નિજના અન તિલા પરત ઘર દવાડી દીના થોડાક સમય માગુન બેત સેબાની ઈ સાંગીને દાઉદ પાસે સંદેશા દવાડની કા તી મહિનાવાળી હા બેત સેબાના ગોહો ઓરિયા નાવના એક માનુસ હતા તો દાઉદને ઉત્તમ સૈનિક માસલા એક હતા તે સમયે તો લડાઈ કરવા સાટી બહાર જાયેલ હતા દાઉદની ઉરિયાલા લડાઈ માસુન પરત બોલવીને તેલા તેને બાઈકો હારી રહુલા સાંગના પણ દુસરલા સૈનિક લડાઈમાં હતા તે સાટી ઉરિયા ઘર જાવલા સાટી ના પાડી દીના તાહા દાઉદની ઉરિયાલા લડાઈમાં પરત દવાડી દીના અને સેનાપતિલા તેલા ઈસે જાગો રાખુલા સાંગા જઠો દુશ્મન અકેસે કરતા શક્તિશાળી હોવા જેથી તેલા મારી ટાક તો ઈસા હુઈના કા ઉરિયા લડાઈમાં મરી ગયા ઉરિયા લડાઈમાં મરી ગયા માગુન દાઉદ બેતશેબા હારી લગીન કરેલીના માગુન તીની દાઉદને પોસાલા જલમદીની દાઉદની જી કરા તે કન દેવ ખૂબ રગમાં હતા તે સાટી તેની નાથાન દેવ સહુન શીખવનારલા દાઉદલા ઈ સાંગુલા સાટી દવાડના કા તેના પાપ કિસાક વેઠ હતા દાઉદને તેને પાપના પસ્તાવા કરા અને દેવની તેલા માફ કરી દીધા તેના બાકી રહેલ જીવનમાં તેને કઠિન સમયમાં બી દાઉદ દેવને માગ માગ ચાલના અને તેને ગોઠી સહલા માનના પણ દાઉદના પોસા મરી ગયા એ રીતે દેવની દાઉદલા દંડ કરા તેને સિવાય દાઉદને મરણ પાવત તેને પદરને કુટુંબને થોડેક લોકાસી તેને વિરુદ્ધ લડાઈ કરના અને દાઉદલા તેની શક્તિ કમી હોઈ ગઈ હતી પણ દેવ વિશ્વાસ યોગ્ય હતા અને આતા બી તેની તીજ કરા હારીજી કરુલા સાટી તેને વાયદા કરેલ હતા કા તો કરેલ ભલે હિ દાઉદની તેની આજ્ઞાના ભંગ કરેલ હતા માગુન દાઉદ અને બેતશેબાલા દુસરા પોસા હોઈના અને તેહી તેના નાવ સુલેમાન રાખનાર.